નમસ્કાર આજે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ વિશે શીખીશું ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસ્સા કહેવામાં આવે છે આ ગુસ્સા માટેના કેટલાક ઉદાહરણ દ્વારા આપણે એનો અભ્યાસ કરીશું બે સંખ્યાઓ અઢાર અને ચોવીસ છે આ બંને સંખ્યાઓના અવયવો જોઈએ અઢારના અવયવો છે એક બે ત્રણ છ નવ અને અઢાર તે જ રીતે ચોવીસના અવયવો છે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ આ અવયવમાં જે સરખા દેખાય છે એ અવયવો એટલે કે સામાન્ય અવયવો અઢાર અને ચોવીસના સામાન્ય અવયવ તમે જોઈ શકો છો એક બે ત્રણ અને છ અઢાર અને ચોવીસના સામાન્ય આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ અને છ છે આ સામાન્ય અવયવો પૈકી સૌથી મોટો સામાન્ય અવયવ છે છ અને મોટામાં મોટો સામાન્ય અવયવ એટલે જ ઘૂસાવ અવાજ બીજા અન્ય ઉદાહરણો જોઈએ બીજી બે સંખ્યા છે પાંચ અને તેર આ બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે એના ગુસ્સાની વાત કરીએ પ્રથમ આપણે પાંચના અવયવો જોઈએ પાંચના અવયવ છે એક અને પાંચ તેરના અવયવ છે એક અને તેર બંને અવયવોમાં સામાન્ય અવયવ આપણે જોઈ શકીએ છીએ એક છે આ અવયવ પૈકી મોટામાં મોટો અવયવ પણ એ પોતે જ છે એટલે કે સામાન્ય અવયવ પૈકીનો મોટામાં મોટો અવયવ એટલે કે ગુસ્સાઓ એક થાય પાંચ અને તેર નો ગુસ્સા એક છે આવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ અહીં આપણે પાંચ અને પાંત્રીસની વાત કરીશું આ પૈકીની એક સંખ્યા અવિભાજ્ય છે અને બીજી સંખ્યા વિભાજ્ય છે પાંચના અવયવ જોઈશું એક અને પાંચ પાંત્રીસના અવયવો જોઈશું એક પાંચ સાત અને પાંત્રીસ આ અવયવો પૈકી સામાન્ય જોવા મળતા સમાન જોવા મળતા અવયવો છે એક અને પાંચ આ સામાન્ય અવયવ પૈકી મોટા મોટો અવયવ છે પાંચ એટલે કે આપણો ગુસ્સાહ થશે પાંચ પાંચ અને પાંત્રીસનો ગુસ્સા પાંચ થાય છે આટલા ઉદાહરણો જોયા પછી હવે આપણે ત્રણ સંખ્યાવાળું એક ઉદાહરણ જોઈએ ત્રણ સંખ્યાઓમાં છ અઢાર અને ચોવીસની વાત કરીશું હવે ત્રણે ત્રણ સંખ્યાના અવયવો જોઈશું છના અવયવ છે એક બે ત્રણ ને છ અઢારના અવયવ છે એક બે ત્રણ છ નવ ને અઢાર અને ચોવીસના અવયવ છે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ આ અવયવો પૈકી સરળતાથી આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય અવયવો કયા કયા છે એક બે ત્રણ અને છ એ આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ અને છ એ આપણા સામાન્ય અવયવ છે આ સામાન્ય અવયવ પૈકી મોટામાં મોટો અવયવ છે છ એટલે કે છ અઢાર અને ચોવીસનો ઘુસાઓ છ થશે મિત્રો આપણે આટલા ઉદાહરણ જોયા પછી ગુસ્સાના લક્ષણો વિશે અથવા તો એની વિશેષતાઓ વિશે વિચારી શકીએ ગુસ્સાઓની વિશેષતા આપણે કહી શકીએ કે બે કે વધુ સંખ્યાનો ગુસ્સા એક હોય અથવા બે કે વધુ સંખ્યાનો ગુસાઓ આપેલી સંખ્યા પૈકી નાની સંખ્યા જેટલો હોય અથવા બે કે વધુ સંખ્યાનો ગુસાઅ આપેલી સંખ્યા કરતા નાનો હોય એટલે આટલા ઉદાહરણો પરથી આપણે આટલી વસ્તુ કહી શકીએ છીએ કે ગુસ્સા એક હોય અથવા તો આપેલી સંખ્યા પૈકી નાની સંખ્યા જેટલો હોય અથવા તો આપેલી સંખ્યા કરતા નાનો હોય ગુસ્સાની આટલી વાત કર્યા પછી વ્યવહારૂપ એક ઉદાહરણ વિચારીએ દૂધ ભરવા માટેના બે કેન છે એક કેનમાં સો લિટર દૂધ સમાય છે બીજા કેનમાં એસી લિટર દૂધ સમાય છે આ બંને કેન એક જ માપિયાથી પૂરેપૂરું ભરવા માટે વધુમાં વધુ કેટલા માપનું માપ્યું જોઈએ અહીં આપણે ગુસ્સાનો જ ઉપયોગ કરવાનો થશે એક જ માપિયાથી બંને કેન પૂરેપૂરા ભરવાના છે માપવાના છે આથી માપ્યાની ગુંજાશ એ બંને કેનની ગુંજાશનો અવયવ હોવો જોઈએ એટલે આપણે સો અને ના અવયવો વિચારીશું સોના અવયવ થશે એક બે ચાર પાંચ દસ વીસ પચીસ પચાસ અને સો તે જ રીતે ના અવયવ વિચારીએ ના અવયવ થશે એક બે ચાર પાંચ આઠ દસ સોળ વીસ ચાલીસ અને એસી હવે આપણે એક જ માપ્યાથી માપવાનું છે અને તેથી એના સામાન્ય હોયનો વિચાર કરવો પડશે અહીં સામાન્ય હોય થશે એક બે ચાર પાંચ દસ અને વીસ તો આ તમામે તમામ એટલે કે એક લિટર બે લિટર ચાર લિટર પાંચ લિટર દસ લિટર કે વીસ લીટરનું માપ્યું હોય અમારા કોઈ પણ માપ્યા દ્વારા આપણે આ બંને કેનને પૂરાપૂરા ભરી શકીએ પરંતુ આપણી શરત છે દાખલામાં કે વધુમાં વધુ માપનું માપ જોઈએ એટલે આપણે ગુસ્સાનો વિચાર કરવો પડશે આ સામાન્ય પૈકી વીસ અંક અથવા તો વીસ લિટર એ આપણો મોટા મોટો અંક છે એટલે વીસ લિટરના માપ્યાથી આપણે આ બંને કેનને ભરી શકીશું વીસ લિટરના માપ્યાથી સો લીટરનું કેન આપણે પાંચ વખત ભરવું પડે જ્યારે એસી લીટરનું પાત્ર આપણે ચાર વખત ભરીને આપણને સંપૂર્ણ ભરી શકીએ આમ ગુસ્સાનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરી શકીએ છીએ